હવે વાત પાકિસ્તાનની, જ્યાં તીડના ઝુંડે ઉત્પાત મચાવ્યો છે. જોકે આવામાં પાકિસ્તાનના સરકારી તંત્રે તીડથી છુટકારો મેળવવા નવો આઈડિયા શોધી કાઢ્યો છે. તેમણે લોકોને તીડને જીવતા પકડવાનું કહ્યું અને બાદમાં તેને ખરીદી પણ લીધા. પણ પાકિસ્તાન સરકારે આ તીડનો શું ઉપયોગ કર્યો તે જોઈએ બીબીસી ઉર્દુના ઉમર નાંગિયાના અને વકાસ અનવરના અહેવાલમાં. મારી પત્ની અને બાળકોએ તીડોને પકડી પાડ્યા. પછી અમે તેને સરકારી અધિકારીઓને વેચી દીધા. તેમણે અમને આ તીડના કિલો દીઠ 20 રૂપિયા આપ્યા. ઓકરા જિલ્લામાં 3 મહિના પહેલા તીડના ઝુંડોએ હુમલો કર્યો હતો. મોટા ભાગના ખેડૂતોએ તેમને ક્યારેય નહોતા જોયા. જ્યારે તીડોએ હુમલો કર્યો ત્યારે અમે ખેતરમાં કામ કરતા હતા. તીડોને જોઈને બધા એકત્ર થઈ ગયા. અમે તરત જ તેમને ભગાડવા થાળી અને ઢોલ વગાડ્યા, પણ તે હલ્યા પણ નહીં. અમારે ઘણું નુકસાન થયું. અહીંના સરકારી અધિકારીઓએ કહ્યું કે અમે તેને જીવતા પકડીને તેને વેચી શકીએ, એટલે મારો આખો પરિવાર તીડોને પકડવામાં લાગી ગયો. જો કે અમારું નુકસાન ઘણું મોટું હતું. અમે તેને 5,000 રૂપિયામાં વેચ્યા, જ્યારે કે નુકસાન 2 લાખનું થયું હતું. તે 5,000થી વેચીએ 1.5-2 લાખ નુકસાન હોય. તીડોને પકડવાનું અભિયાન ફૂડ સિક્યુરિટી વિભાગનું હતું. તેઓ જોવા માંગતા હતા કે શું તીડોને મરઘાઓના ખોરાક તરીકે વાપરી શકાય કે નહીં. ઉન્હોને એક કમ્પેન લાંચ કી થી કે આપ ઇસકો જિંદા પકડે તો હમ ઇસકો પોલ્ટ્રી ફીડ મેં ઇસકે ઇન્ગ્રેડિયન્ટ કે તોર પે યુઝ કરેંગે. તકરીબન 700 મન લોગોને યહાં સે વો પોલ્ટ્રી ઉન્હોને ઇસકો પકડા. પકડને કે બાદ વો 15 રૂપિયે કિલો કે હિસાબ સે ફૂડ સિક્યુરિટી વાલે વહાં સે ઇનસે પરચેઝ કરકે લે ગયે. ઓર ઉસકે બાદ ઇનકે ટેસ્ટ હુએ ફર્ધર. ઇનકે ટેસ્ટ અભી મેરા ખ્યાલ અંડર પ્રોસેસ હૈ. તીડ 90 માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે, તો તેને પકડ્યા કઈ રીતે? જૈસે જૈસે થોડા સા ટેમ્પરેચર રેઝ હોતા હૈ, વોર્મ હો જતી હૈ, ફિર યે ઉડના શરૂ કર દેતી હૈ. ફિર ઇસકો પકડના આસાન હૈ કે યે સુબહ કે વક્ત તકરીબન ઇનએક્ટિવ હોતી હૈ, જમીન પે પડી હોતી હૈ. આપ ઇસકો પકડ પકડ કે ઇકઠ્ઠી કરકે તોડે મેં ડાલ સકતે હૈ. પણ શું તે આટલું સરળ છે? તેમને પકડવા સરળ કામ નહોતું. તીડોને પકડવા આસાન હતા, પણ તેમની સાથે જંગલમાં સાપ અને અન્ય જીવાતો પણ હતી. અમને ડર લાગતો હતો, પણ તોય અમે તેને પકડ્યા. બીજો કોઈ વિકલ્પ જ નહોતો. તીડોએ અમારો પાક બરબાદ કરી નાખ્યો હતો, એટલે ગમે તેમ કરીને નુકસાન ભરપાઈ કરવું પડે તેમ હતું. જો કે અમુક લોકો આ તકનો લાભ ન ઉઠાવી શક્યા. ઘણા લોકોએ તીડ પકડ્યા, પણ મને ખબર નહોતી કે તેને વેચી શકાય છે, એટલે મેં તેને ઉડાડી મૂક્યા. જો ખબર હોત તો ઘણા તીડ વેચ્યા હોત.